કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ એટલે કે આસપાસમાં પાર્ટ 3 સ્વાદથી પાચન સુધી ભણીશું. આપણે અગાઉના ભાગમાં જોઈ ગયા કે દરેક વસ્તુઓનો સ્વાદ અલગ અલગ હોય છે, તેને તમે આરામથી જાણી શકો છો. જીભના આગળના ભાગે તમે ગળ્યો સ્વાદ ઝડપથી પારખી શકો છો, બરાબર. અને દરેક વસ્તુ આપણે વિશે જોયા, ગ્લુકોઝ વિશે પણ સાંભળ્યું અને ભણ્યા. હવે અહીં આપણે ભાગ 2માં એક વાર્તા આપેલી છે, જોશું. વાર્તા બારીવાળું પેટ. શું નામ? બારીવાળું પેટ. આવું સાંભળેલું વિદ્યાર્થી મિત્રો ક્યાંય? તો હવે જોશું શું છે આ. માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ. માર્ટિન, શું નામ? માર્ટિન. ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ. શું વાગ્યું વિદ્યાર્થી મિત્રો? ગોળી, બંદૂકની. તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુ બોન્ટને બોલાવવામાં આવ્યા. શું નામ? બ્યુ બોન્ટ. ડૉક્ટર બ્યુ મોન્ટે ગાને સાફ કર્યો અને તેના ઉપર પટ્ટી લગાવી. 1.5 વર્ષ પછી ડૉક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂજાઈ ગયો. કઈ વસ્તુ સિવાય? એક વસ્તુ. તેના પેટમાં મોટું કાણું હતું. શું હતું વિદ્યાર્થી મિત્રો? મોટું કાણું હતું. તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. એટલે કે ખૂબ જ એની ચામડી હતી, એના પેટ ઉપર ખૂબ જ જાડો હતો. માટે ડૉક્ટરને એ કાણું દેખાયું જ નહીં અને એનાથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. ચામડીને દબાવતા જે તમે માર્ટિનના પેટમાં જોઈ શકો છો, જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો. એટલું જ નહીં, ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બ્યુમેટને જોખોઈ ખજાનો મળી ગયો હતો એવું લાગતું હતું. શું તમે અનુમાન કરી શકો તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા હશે? વિદ્યાર્થી મિત્રો, 9 વર્ષ. એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે. એ સમય નહોતા જાણતા પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે. શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે? ડૉક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે, શું તે પોતાની જાતે પચે છે. તેના માટે તેમણે પ્રયોગ કર્યો. ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગે તેમણે 10 મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા. તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન 30 અંશ સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો. કેટલું હોય છે આપણું? 30 અંશ સેલ્સિયસ. બપોરે 2 વાગે, 8 વાગે મૂક્યું હતું, બપોરે 2 વાગે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા. એના શરીરમાંથી ગાળેલું પાણી જે છે એમાં માછલીના ટુકડા ઓગળી ગયા. આવું કેમ બન્યું? તો ડ્યુ મોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો અને પ્યાલામાં માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને પત્તા કેટલો સમય લાગે તેની સરખામણી કરી. લે કઈ વસ્તુમાં કેટલો સમય લાગે એણે નોંધ્યું. તેમણે તેમના અવલોકનના કોષ્ટકમાં નોંધ્યું કે અહીંયા જો કોષ્ટક આપેલું છે, ખોરાક અને પાચન માટે લીધેલો સમય ઉકાળ્યા વગરનું દૂધ તો પેટમાં 2 કલાક અને 15 મિનિટ અને પ્યાલામાં પાચક રસમાં 4 કલાક અને 45 મિનિટ. એટલે આનાથી ડબલ. ઉકાળેલું દૂધ 2 કલાક અને 4 કલાક 15 મિનિટ, બાફેલું, આખું બાફેલું ઈંડું અહીંયા 3.5 કલાક પેટમાં અને પ્યાલામાં 8 કલાક લાગે. અડધું બાફેલું ઈંડું અહીંયા 3 કલાક, અહીંયા 6.5 કલાક. કાચું ઈંડું તોડેલું 2 કલાક અને 4 કલાક 15 મિનિટ.
કાચો ઈંડો અહીંયા 1.5 કલાક, અહીંયા 4 કલાક. એ દરેક વસ્તુ પેટમાં પાચવાનો સમય અને પાચક રસ બહાર કાઢ્યા પછી પહેલામાં એનો સમય થોડોક અલગ પડે છે, એટલે એનાથી ડબલ સમય લાગે. તો આપણું પેટ શું કરે છે? ડૉક્ટર બ્યુમેન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચ્યના ઘણા રહસ્યો વિશે જાણ્યું. તેમણે જોયું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે. વિદ્યાર્થી મિત્રો, શું જોયું એણે? ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે. શું તમે આ કોષ્ટકમાં જોયું? આપણું પેટ ખોરાકને પચવા માટે વલોવે છે. શું થાય છે? વલવાનું, જે ઘરઘંડી ઘઉંને દળે છે ને, એવી જ રીતે આપણા જઠર, અન્નનળી, મોટું આંતરડું, એટલે કે મોટું નાનું આંતરડું, મોટું આંતરડું અને જઠર, એને વલવાનું કામ, ખોરાક એમાં ખાસ જઠર વલવાનું કામ કરે, ખોરાકને પચવાનું કામ કરે છે, એટલે ઝડપથી પચી જાય છે. આપણું પેટ ખોરાકને પચવા માટે વલોવે છે. ડૉક્ટરે એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુઃખી હોય છે તો ખોરાકનું પાચન સરખું નથી થતું. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ જ્યારે દુઃખી હોય તો ત્યારે એનો ખાધેલો ખોરાક જલ્દી પચતો નથી. તેમણે એ પણ જોયું કે જે રસ પેટમાં છે, જે આપણા પેટમાં જે રસ છે તે હોય છે દાહક. શું તમે કોઈની એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા? એસિડિટી થઈ જાય એવું સાંભળ્યું? તો ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય ત્યારે એસિડિટી થાય છે. ડૉક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા. તમે શું કહીશો વિદ્યાર્થી મિત્રો? ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા. તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિકો રસ્તા અપનાવતા હતા. શું તમને માર્ટિનની વાત ગમી? અથવા આપણે એવું કહી શકીએ કે આપણા પેટમાં આપણા પોતાના પેટની વાર્તા છે, કારણ કે દરેકના વસ્તુની આ લાગુ પડે. હવે અહીંયા જો અનિતા રામપાલ ચકમક વર્ષ 1985માં લખેલું હતું, વિચારોને કહો. અનુમાન કરો કે તમે ડૉક્ટર બ્યુમેન્ટની જગ્યા હો તો તમે આપણા પેટના રહસ્યો જાણવા કયા પ્રયોગો કર્યા હોત? તમારા પ્રયોગો વિશે લખો. કદાચ તમે ડૉક્ટર બ્યુમેન્ટ હો તો તમે કઈ વસ્તુ જાણવા પ્રયત્ન કરો તમારા શરીર વિશે, એ તમારે લખવાની છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, બે ચિત્રો દેખાય છે. એક અહીંયા રશ્મિ નામની છોકરી છે, અહીંયા જયેશ નામનો છોકરો. એનું શરીર ખૂબ જ સુકાયેલું, ખૂબ જ પતલું છે અને આ બાળક ખૂબ જ જાડો ચરબીવાળો છે. તેની બધી બાજુ ચરબી ઉપસેલી દેખાય છે ને. હવે અહીંયા જોઈએ એનું કારણ શું? સારો ખોરાક, સારી તંદુરસ્તી. શું કહે છે પેલા? જામ સાંભળજો ધ્યાનથી. સારો ખોરાક, સારી તંદુરસ્તી. ડૉક્ટર રૂતાના બે દર્દીઓ છે, એક રશ્મિ અને બીજું જયેશ. ડૉક્ટર રૂતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી. ડૉક્ટરને શું જાણવા મળ્યું તે વાંચો. પેલા રશ્મિ સાથે વાત કરે. રશ્મિ 5 વર્ષની છે. તે 3 વર્ષની હોય તેવી લાગે છે. તેના હાથ અને પગ પાતળા છે અને પેટ માટલા જેવું છે. તે વારંવાર બીમાર થઈ જાય છે. તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી. તેનામાં રમવા માટેની તાકાત પણ નથી. ખોરાક, જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે. એટલે કે અહીંયા પૌષ્ટિક આહારની વાત થાય છે. એને ખોરાક પૂરતો મળતો નથી. આવી છોકરી છે, બાળકી, એને ખાવા મળતું નથી. બરાબર, જો એને ભાત અને રોટલી મળી જાય તો એનો સારો દિવસ રહે. એ જ રીતે દિવસ જયેશની સાથે વાત કરે છે. ઋતા, તે 7 વર્ષનો છે. તેની ઉંમર
કરતાં તે મોટો લાગે છે. તેનું શરીર જાડું અને બેડોળ છે. તેને પગમાં દુખાવ રહે છે. તે ખૂબ સક્રિય નથી. તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે. એ કે ખોરાક શું લેતો હશે? તો તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક અને રોટલી જમવું ગમતું નથી. તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર પીઝા અને ઠંડા પીણામાં જ સ્વાદિષ્ટ લાગે છે. એના કારણે આની આવી હાલત છે. એટલે તમે જ્યારે પણ ઓઇલી ખોરાક ખાઓ ત્યારે તમારું શરીર બેડોર ખૂબ જ ચરબીવાળું બની જાય છે, અને ન ખાઓ કંઈ વસ્તુ તો તમારું શરીર રશ્મિ જેવું થઈ જાય છે. માટે આપણે યોગ્ય સારો ખોરાક લઈએ તો તમે યોગ્ય શરીર સાથે એટલે કે મીડિયમ શક્તિ સાથે રહી શકો છો. ઋતાએ બંને બાળકના વજન અને ઊંચાઈ માપ્યા પછી તેમણે કહ્યું, તમારા બંને માટે એક જ ઈલાજ છે, બંનેનો એક જ ઈલાજ છે. કયો ઈલાજ? યોગ્ય આહાર. શું છે વિદ્યાર્થી મિત્રો? યોગ્ય આહાર. આજે રશ્મિ છે ને તો ખોરાક મળતો જ નથી, માટે એનું શરીર આવું છે. પણ જો તમે યોગ્ય ખોરાક એટલે રોટલી ચોખા એવું આપો તો એને શરીર સારું થઈ જાય. જ્યારે આ ખૂબ જ ઓઇલી ખોરાક ખાય છે અને બહારનું ખાવાનું ગમે છે, ઘરનું ખોરાક ખાતો નથી, માટે એનું શરીર આવું છે. ચર્ચા કરો, તમે શું વિચારો છો કે રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે? વિદ્યાર્થી મિત્રો શું વિચારો છો? લખો, શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે? એ તો આપણે જોયું, ના નથી ગમતી. કેમ? કેમ કે એનું શરીર જ એનું માપક ગળાઈ ગયું છે, ખૂબ જ ચરબીવાળું છે, તે રમત રમી શકતો નથી, આફી જાય છે. યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા? તો જો યોગ્ય આહાર લો તો તમારું શરીર બેડોર કે નબળું બનતું નથી, મજબૂત બને છે અને યોગ્ય બને છે, અને તમે યોગ્ય કાર્ય કોઈપણ કાર્ય સારી રીતે કરી શકો છો અને તંદુરસ્તી રહે છે. તમારા વિશે તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી? તો બંનેનું શરીર જોતા તમને લાગે છે ને, એક ખૂબ જ પતલી છે અને ખૂબ જ જાડો ચામડીવાળો છે, તો એમનો ખોરાક યોગ્ય ના કહેવાય. એના કારણે લોકોની આવી હાલત હતી. શોધી કાઢો, તમારા દાદા દાદી અને વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હતા, તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા. તમે તમારા દાદા દાદી સાથે વાત કરીને પૂછી શકો છો. હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો. દરરોજ લખો તમે શું ખાઓ છો, કેવું ખાઓ છો અને શું કરો છો, ક્રિયાઓ શું કરો. તે તમારા દાદાદાદીના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ? અને હવે તમે એ વિચારો કે તમારે જે દાદાદાદી ખોરાક ખાતા હતા એવો જ ખોરાક તમે લો છો, એવું જ કાર્ય કરો છો કે નહીં? યોગ્ય આહાર દરેક બાળકનો હક. તમે બે બાળકો વિશે વાંચ્યું, એક જયેશ કે જેને ઘરનું બનાવેલું ખાવાનું ભાવતું જ નથી, જ્યારે બીજી રશ્મિ કે જેણે દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી. આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે, એટલે કે એને ઘરમાં ખોરાક પૂરો મળતો જ નથી. ગરીબાઈના કારણે એમને ખાવાનું મળતું જ નથી હોતું. તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી. આ બાળકો નબળા અને માંદા વારંવાર બીમાર પડીએ, જે ખોરાક મળતો ના હોય, ખોરાક ખાતા ના હોય, એ બાળકો ખૂબ જ વધારે બીમાર પડતા હોય છે. પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે. તમને દરેકને યોગ્ય ખોરાક મળે, યોગ્ય આહાર મળે, એ આપણો બધાનો દરેક બાળકનો અધિકાર છે. હવે અહીંયા એક આપણને ઓડિશાના કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા વાંચો. એક વાર્તા આપેલી છે, ગોમતી 30 વર્ષની છે. આ દેખાય છે ને ગોમતી? ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. પૈસાદાર ખેડૂતના ખેતરમાં તેની સખત મહેનત માટે ત્યાં થોડું જ વળતર મળે છે. ખૂબ જ મહેનત કરે પણ એને આપે કેટલું? થોડુંક જ. એટલું ઓછું કે તેને તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદ શકતી નથી.
એને એટલો ઓછો પગાર આપે છે, એટલો ઓછો મહેનતાણો આપે છે કે એના કુટુંબ માટે ચોખા પણ ખરીદી શકતી નથી. ચોખા ખાલી થોડા મહિનાઓ બાદ તો તેને કોઈ જ કામ મળતું નથી. તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે. ક્યારેક એવી હાલત બની જાય છે એને બીજું કંઈ ખાવા નથી મળતું, તો એ જંગલમાંથી પાંદડા અને મૂળ ખાય છે. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો, થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી મરી ગયા. હાલમાં પણ અમુક દક્ષિણ આફ્રિકામાં અમુક લોકોની એવી હાલત છે જે લોકોને ખોરાક પણ મળતો નથી, જેના બાળકો ખૂબ જ પતલા નબળા છે. કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે, ડાંગર એટલે ચોખા. ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે, તો કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે જે આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે વિચારોને ચર્ચા કરો. તમે એવા બાળકને જાણો છો જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી, તેના માટે સા કારણ હોઈ શકે? તો જે બાળક ખૂબ જ ગરીબ હોય, સાવ નબળા વર્ગનું હોય, તો એ લોકોને પૂરતું જમવાનું મળતું હોતું નથી. એના કારણો ઘણા બધા હોઈ શકે, તો તમે જાતે લખી શકો. તમે ક્યારેય ગોડાઉન જોયું છે? જો જોયું હોય તો જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે અને ક્યાં થાય છે તો તમારે લખવાનું. જે તમે અનાજનું ગોડાઉન જોયું હોય તો ક્યાં થાય છે તમારે લખવાનું છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, જ્યાં ચર્ચા લખેલી દરેકના સવાલ નોટમાં તમારે જવાબ સાથે સારા અક્ષરે લખવાના છે અને તૈયાર કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો.